મારા વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ નામના મૂળ તત્વ લઈને આવી ગયો છું. આપણે જે એકમ પાઘડીનું મૂલ્યાંકન ચાલ્યું હતું તેનો આજે સાતમો દાખલો છે, જે પેજ નંબર 105 ઉપર છે તે આજે લઈશું. બરાબર છે. તેના માટે આપણે જે પહેલાં ચાર સૂત્રો જે આપણે કે ચાર પદ્ધતિ મૂલ્યાંકનની જોઈ હતી, એમાંની જે બીજી પદ્ધતિ છે એના દાખલા આજે ગણીશું. બરાબર છે. જે હતી ભારિત સરેરાશની પદ્ધતિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે એના માટે જે જરૂરી ધ્યાનમાં રાખવાની જે માહિતી છે તે જોઈ લઈએ. તો આ પ્રકારનું એનું ફોર્મેટ તૈયાર કરવાનું રહેશે. જે ગણતરી માટે છે એનું પહેલું જે આવશે વર્ષ, પછી આવશે જે તમને અંદર આપેલો હશે દાખલા અંદર નફો, પછી ભાર. તો ભારની અંદર વર્ષ જે ચડતા ક્રમ એટલે કે 2012, 2013, 2014, 2015 તે પ્રમાણની અંદર 1, 2, 3, 4 રીતે ગોઠવાને 5 વર્ષ આપે તો 5 લેવાના, 6 વર્ષ આપે તો 6 સુધી લેવાનું, અને એનો કુલ ભાર કરવાનો રહેશે. એની ઉપરથી આપણે શું શોધવાનું છે? ભારિત નફો. બરાબર છે. આ ભારિત નફો મળ્યા પછી એટલે કે કુલ ભારિત નફો જે મળે છે તેની પરથી ભારિત સરેરાશ નફો શોધવાનો રહેશે. જેમાં જેનું સૂત્ર છે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, જે તમે આપણે શોધીશું ત્યાંથી મળી જશે. અને એની જે પાઘડી શોધવાનું છે તેનું સૂત્ર જોઈએ તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીના વર્ષની સંખ્યા, જે અગાઉ આપણે જે સરેરાશ નફામાં જે કરતા હતા તે પ્રમાણે જે પાઘડી શોધવાની રહેશે, પણ એને બદલાઈ જશે. શું વિદ્યાર્થી મિત્રો? ભારિત સરેરાશ નફો. ચલો આપણે દાખલો જોઈ લઈએ. દાખલા નંબર જે 7 હતો તે. બરાબર છે. સર્વપ્રથમ એની રકમ જોઈ લે વિદ્યાર્થી મિત્રો. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષની ભારિત સરેરાશની, ખાસ વિદ્યાર્થી મિત્રો, 3 વર્ષની ખરીદીના આધારે, એટલે કેટલા વર્ષ લેવાના છે વિદ્યાર્થી મિત્રો? 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધવાની છે. અહીં વર્ષ આપેલા છે અને એની સામે શું આપેલો છે? નફો આપેલો છે. બરાબર છે. આ રીતેનું અગાઉ આપણે જોયું હતું એમાં ફોર્મેટ આપેલું હતું. બરાબર છે. તો એ રીતે ફોર્મેટ પહેલાં પહેલું શું કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો? તૈયાર કરવાનું રહેશે. વર્ષ, નફો, ભાર અને ભારિત નફો. બરાબર છે. ચલો હવે જે નફો છે નફો આપણે લખી લઈએ. 2012-13માં કેટલો આપેલો છે? 40,000. 40,000, પછી 60,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000. બરાબર. મેં તમને કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો ભાર કેવા રીતે લેવાના છે? ચડતા ક્રમની અંદર, એટલે કે 1, 2, 3, 4 અને 5. આ રીતે જે પણ તમને વર્ષ આપ્યા એટલા પ્રમાણની અંદર શું લેવાના છે? એના ભાર લેવાના રહેશે. ભારનું ટોટલ કરવાનું વિદ્યાર્થી મિત્રો 1+2+3+4+5 એટલે 15 આવે છે. બરાબર. ભાર કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 15. બરાબર. ચાલો હવે ભારિત નફો શોધવાનો છે. ભારિત નફો કેવી રીતે શોધાશે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ જોજો, આ જે નફો આપ્યો છે એના ગુણ્યા શું કરવાનો રહેશે? ભાર કરવાના રહેશે. બરાબર છે. 40,000 × 1 એટલે આવે છે 40,000. બરાબર. 60,000 × 2 એટલે 101,20,000. બરાબર. પછી આવશે 75,000 × 3 એટલે આવે છે 2,25,000. 90,000 × 4 એટલે આવે છે 360,000. 1,20,000 × 5 એટલે આવે છે 6,00,000. બરાબર. આનું ટોટલ રહેશે જીટન બટન ભાઈ આપણે શું મળી જશે વિદ્યાર્થી મિત્રો? ટોટલ મળી જશે. ટોટલ આવે છે 13,45,000. બરાબર છે. જે આપણને શું મળે છે? કુલ ભારિત નફો 13,45,000. શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? કુલ ભારિત નફો. અને આ શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? કુલ ભાર. બરાબર છે. હવે એની પરથી આપણે પહેલાં પહેલું શું શોધીશું? સરેરાશ ભારિત નફો શોધીશું. બરાબર. અગાઉ જ્યારે મેં તમને સ્ટેપ કહ્યા અંદર પહેલું સ્ટેપ આ છે. બરાબર. સ્ટેપ નંબર 1. હવે સ્ટેપ નંબર 2ની અંદર શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો ભારિત સરેરાશ નફો શોધવાનો છે. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. બરાબર છે. આ રીતે એનું સૂત્ર લેવાનું છે. રકમ આપણે જે શોધી હતી તે લઈ લેવાની. કેટલી આવી હતી? 13,45,000. 13,45,000 ભાગ્યા કેટલા આવ્યા હતા? 15 આવ્યા હતા. બરાબર છે. ભાર હતો કેટલો? કુલ 15.
चलो करिए, 3,45,000 भाग्या 15 એટલે આવે છે 89,666.666 બરાબર છે, એટલે આપણે પાછળ 7 લઈ લઈશું। छसठ पॉइंट सड़सठ बराबर है, कारण छ एट माटे अपने शूँ मूँ विद्यार्थी मित्रों वारी सरेराश नफो मळ्यो। तीजा नंबर अंदर शूँ शोधवानुं छे, पागड़ी, पागड़ी बराबर भारित सरेराश नफो गुणिया खरीदी ना वर्ष बराबर छे। अहीं भारित नफो केटलो आव्यो विद्यार्थी मित्रों, 89,666.66 बराबर छे गुणिया केटला वर्ष कया था दाखला अंदर मैं तमने कह्युं हतुं विद्यार्थी मित्रों केटला कया था 3 वर्ष कया था गुणिया 3 बराबर छे। आज आपेलुं छे एना आपणे शुं करी दईए गुणिया 3 करी लईए, पाछळ 9 होवाथी बराबर छे विद्यार्थी मित्रों खास जोजो, अहीं 9 होवाथी अहीं पण 68 ની જગ્યાએ આપણે કેટલા લઈ લઈશું 69 લઈ લઈશું બરાબર છે, એટલે જવાબ આવે છે આપણે કેટલો 2,00,000 અહીં જોશો તો વિદ્યાર્થી મિત્રો 68 આવે છે બરાબર છે, 2,68,999.999 આવે છે, એટલે આપણે 69 લઈ લઈશું બરાબર, 2,69,000 બરાબર, કે આપણી શું આવી વિદ્યાર્થી મિત્રો પાઘડી આવી ગઈ બરાબર છે। એકદમ સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો, માત્ર તમારે કરવાનું શું છે આ રીતે કોષ્ટક તૈયાર કરવાનું છે, નફા ઉપરથી ભાર, ભાર ઉપરથી ભારિત નફો અને ભારિત નફા ઉપરથી સરેરાશ નફો, સરેરાશ નફા ઉપરથી પાઘડી બરાબર છે। વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાય આપવા જઈ રહ્યો છું, સ્વાધ્યાયની અંદર જે છે તે આજે એકમની અંદર એટલે કે ત્રીજું એકમ છે એની અંદર દાખલા નંબર 6 એટલે આની ઉપરનો દાખલો 105 નંબરના પેજ ઉપર આપેલો છે, સમજાઈ દો વિદ્યાર્થી મિત્રો। અહીં શું શોધવાનું કહ્યું છે, ભારિત સરેરાશ નફો, ખાલી અહીં ભારિત સરેરાશ નફો શોધવાનું છે, પાઘડી શોધવાની નથી, જે રીતે આપણે કોષ્ટક તૈયાર કરવી તેનું કોષ્ટક તૈયાર કરવું છે। ભાર મૂકવાના છે, ભાર કયા આવશે 1, 2, 3 અને 4 બરાબર છે, 4 ભાર આવશે અને ગુણાકાર કરીને ભારિત સરેરાશ ખાલી માત્ર ભારિત સરેરાશ નફો શોધવાનો છે, પાઘડી શોધવાની નથી બરાબર છે। મને આશા છે વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં પૂરેપૂરી સમજણ પડી ગઈ હશે બરાબર છે, ઘરે રહો, સ્વસ્થ રહો, દાખલા ગણતા રહો, જય મહારાજ।